आ वड़सर गामनी अंदर जे राधाकृष्ण मंदिर छे ए आजे मारी 64 थी 65 वर्ष उम्र थई छे। हूँ पोलिस डिपार्टमेंट मांथी पीआई मांथी निवृत्त थयेलो छूं अने अमारा वडीलो छे एने पण आ सांभळतो नथी कि आ मंदिर क्यारे खंडित थयुं हतुं अने क्यारे ध्वंस थयुं हतुं। एटले ए वडीलोना अने भगवानना आशीर्वादथी समस्त वड़सर ग्रामजनोना सहकारथी आ મંદિરનું અમે પૂર્ણ નિર્માણ કરેલ છે। રાધાકૃષ્ણ ભગવાન પધારેલ છે, સાથે સાથે અમારા જે અહીંયા કોળી ભાઈઓ રહે છે એમને પણ રામદેવજીના મંદિરનું આપણે આયોજન કરેલું હતું અને એનો પણ આજે પૂર્ણ સ્થાપના કરીને રામદેવ પણ પધાર્યા છે। એટલે વડસર ગામજનોને આવા ભજનનો કાર્યક્રમ અને વડસર ગામમાં આવેલ સર્વે મહેમાનોને જોઈને અમારો દિલ ગામજનોનો બહુ જ ખુશી વ્યક્ત કરીએ છીએ। ભજન એ જીવનનો આધાર છે ને આવા વડીલ મુરબ્બી અમારા દેવરાજભાઈ સંગીતાબેન આજે અહીં બધા અમે ભજન માટે ખાસ આવ્યા છીએ અને આપણી સંસ્કૃતિ છે એ આપણે એનું જતન કરીએ અને ભજન એ ખરેખર આધાર છે એનું આ એક પ્રમાણ છે। અને ભજન તો હું કહું છું સમસ્ત આ કચ્છ છે એ કચ્છ ધરા છે આ કાંચબો છે એ સંગીતનો આખો આ એક પટો છે અને એમાં ભજન થાય છે અને આજે ભાનુશાલી સમાજની પણ સમસ્ત બધું વડસર ગ્રામજન બધા મળીને આજે રાધાકૃષ્ણ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, રામદેવજી મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા છે તો એના હેતુસર આપણે આજે સૌ ભેગા થશું અને જે પણ બધું કાર્ય છે એ મંદિર માટે છે। કારણ કે મંદિર એક આપણું નમવાનું સ્થાન છે, એમ તો સમસ્ત ભગવાન આપણી અંદર જ છે પણ એને નમવાનું સ્થાન છે અને એનું પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે એની માટે આપણે સૌ ભજન માટે ભેગા થયા છીએ અને આજે ખૂબ આનંદ આપણે કરશું, ભજન કરશું સાહેબ। બસ આજે ભગવાન રાધાકૃષ્ણનું મંદિર નૂતન બનાવવામાં આવ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે રામદેવજી મહારાજની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ સમસ્ત વડસર ગામના મિત્રો દ્વારા સુંદર મજાનું આયોજન કરેલ છે અને એમાં ભવ્યાતિ ભવ્ય સંતવાણી એ પણ બહુ સારી બાબત છે। એમાં હું છું, સંગીતાબેન છે, બીજા મુરબ્બી જીતુભાઈ ભાનુશાલી છે, હજી બીજા મુરબ્બી રાજેશભાઈ ગઢવી છે અને અમે બધા સાથે મળીને અહીંના પ્રજાને આનંદ કરાવવા માટે આવ્યા છીએ।